ધોરણ નવ વિષય કમ્પ્યુટર પાઠ પાંચ ઓપરેટિંગ સિસ્ટમનો પરિચય. હવે આપણે આજની વિડીયોની અંદર વિવિધ ઉપકરણો માટે વિકસાવેલ વિવિધ ઓપરેટિંગ સિસ્ટમ, હવે વિવિધ ઉપકરણો માટે વિકસાવેલ વિવિધ ઓપરેટિંગ સિસ્ટમ બરાબર. તો હવે એમાં જે તમે મોબાઈલ ફોન, સ્માર્ટફોન, ટેબ્લેટનો ઉપયોગ કરો છો બરાબર, પીસીનો ઉપયોગ કરો બરાબર, એમાં એ જે ઓપરેટિંગ સિસ્ટમ છે એની માટે બરાબર એના ઉપયોગ અને એની વિશેની માહિતી મળે. તો કઈ કઈ સિસ્ટમો છે? એક છે પહેલું એમ્બેડેડ સિસ્ટમ અને બીજું છે સ્માર્ટફોન ઓપરેટિંગ સિસ્ટમ, એટલે કે એન્ડ્રોઇડની વાત છે બરાબર. આ બે ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ તો પહેલું છે કે સ્માર્ટફોન અને ટેબ્લેટ માટે પીસી ઓપરેટિંગ સિસ્ટમની ખાસ આવૃત્તિ, એટલે કે આવૃત્તિ એટલે કે વર્ઝન, ખાસ વર્ઝન બરાબર ખૂબ લોકપ્રિય છે. એના ઉદાહરણ છે આપણે જો ગૂગલ એન્ડ્રોઇડ, એપલ આઈઓએસ, યુનિક્સ લિનક્સ પર આધારિત છે બરાબર એપલ મોબાઈલ, અને માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ફોન ઓએસ બરાબર. આટલી સિસ્ટમો સ્માર્ટફોન ટેબ્લેટ અને પીસી માટે છે ઓપરેટિંગ સિસ્ટમની આવૃત્તિ વર્ઝનો છે બરાબર. હવે શું છે કે ટચ સ્ક્રીન આધારિત સ્માર્ટફોન્સ બરાબર, ટેબ્લેટ્સ અને અલ્ટ્રા પોર્ટેબલ ડિવાઇસની ઓપરેટિંગ સિસ્ટમ, શું કીધું છે? ટચ સ્ક્રીન આધારિત સ્માર્ટફોન્સ, ટેબ્લેટ અને અલ્ટ્રા પોર્ટેબલ ડિવાઇસની ઓપરેટિંગ સિસ્ટમ અને પર્સનલ કમ્પ્યુટરના પ્રચલિત પ્રવાહની ઓપરેટિંગ સિસ્ટમને એક કરવા માટે મોટા પાયે આપણે એક અપેક્ષા રાખીએ છીએ બરાબર. તમારી પાસે ટચ સ્ક્રીન ફોન હશે, ટેબ્લેટ અને અલ્ટ્રા પોર્ટેબલ ડિવાઇસની ઓપરેટિંગ સિસ્ટમ અને પર્સનલ કમ્પ્યુટરના પ્રચલિત પ્રવાહની ઓપરેટિંગ સિસ્ટમને શું કરી છે આપણે એક થાય એવી આશા આપણે રાખે છે. તો એમાં જુઓ કે જીએનઓ એમઈ થ્રી અથવા તો યુનિટી ઇન્ટરફેસનો ઉપયોગ કરીને માઇક્રોસોફ્ટ વિન્ડોઝ અને લિનક્સના પરિવર્તનમાં ટચ ઇનપુટ માટે તેના ઇન્ટરફેસની પુનઃરચના કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે બરાબર. હવે એમાં પહેલું છે કે એમ્બેડેડ સિસ્ટમ. હવે એમ્બેડેડ સિસ્ટમમાં શું હોય છે આપણે એના વિશે માહિતી હોય કે રોજિંદા જિંદગીના વપરાશમાં તમે લાખો વસ્તુઓ અને કરોડોની સંખ્યામાં સૂક્ષ્મ કમ્પ્યુટર અંતઃસ્થાપિત એમ્બેડ થયેલા છે બરાબર. એમાં જો ઔદ્યોગિક યંત્રો, કાર, એન્જિન, ટીવી, સેટઅપ બોક્સ, ડીવીડી પ્લેયર, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન વગેરે વસ્તુઓનો તમે સૂક્ષ્મ કમ્પ્યુટર સાથે એમ્બેડેડ થયેલા છે બરાબર. હવે એમાં જોઈએ કે લાક્ષણિક રીતે તેમાં નજીવો અથવા તો બિલકુલ યુઝર ઇન્ટરફેસ હોતો નથી અને દરેક મશીન તેનામાં પ્રોગ્રામ કરેલી માહિતી મુજબ જ કાર્ય કરે છે. એટલે કે તમે ગાડીની અંદર સિસ્ટમ તમે ના કરો બરાબર, તો એ સિસ્ટમ એની અંદર પ્રોગ્રામ એવો ફિટ કરેલો હોય છે બરાબર. એ વોશિંગ મશીન, વોશિંગ મશીનને તમે જોજો, હા એમાં પણ જે તમે જે પેલા બટનો હોય છે બરાબર, એનો તમે દબાવો છો બંધ કરો તો એ બંધ જ સિસ્ટમ છે. શું એ પ્રકારે એ પ્રમાણે એનો પ્રોગ્રામ ફિટ કરેલો હોય છે, એ મુજબ જ એ કાર્ય કરે છે બરાબર. માટે એમ્બેડેડ સિસ્ટમ એને કહેવાય છે અને આ પ્રકારની સિસ્ટમને એમ્બેડેડ સિસ્ટમ કહે છે. હવે ખ્યાલ આવ્યો કે એમ્બેડેડ સિસ્ટમ એટલે શું, અને એમ્બેડેડ સિસ્ટમ પ્રોફેશનલ તેનામાં કામ માટેની વિશિષ્ટ પ્રકારના ટૂલ્સનો ઉપયોગ કરે છે, કે દરેક યંત્રને એક પોતાની એક એમ્બેડેડ સિસ્ટમ હોય છે બરાબર. એ પ્રમાણે એના અને એ પ્રકારના ટૂલ્સ મુજબ જ એ કાર્ય કરે છે અને એમ્બેડેડ સિસ્ટમનો ઉપયોગ વધારે ઝડપીથી અત્યારે વધી રહ્યો છે અને તેની ઓપરેટિંગ સિસ્ટમમાં QNX અને RT લિનક્સનો ઉપયોગ થાય છે. RT લિનક્સનો ઉપયોગ થાય છે બરાબર. હવે ખૂબ જ જુદા પ્રકારની લાક્ષણિકતાઓ અને તેની પરિસ્થિતિની માંગ હોવા છતાં અતિ શક્તિશાળી સુપર કમ્પ્યુટરથી નાની એમ્બેડ સિસ્ટમ સુધી ઓપરેટિંગ સિસ્ટમની શ્રેણીમાં યુનક્સ અને લિનક્સની આવૃત્તિઓ જ બધા એકમ માટે વપરાય છે. જો ગમે એવું નાનું કમ્પ્યુટર, ગમે તેવું શક્તિશાળી કમ્પ્યુટર, છતાં પણ બધામાં એક જ ઓપરેટિંગ સિસ્ટમ વપરાય કહે છે, જે યુનિક્સ અને લિનક્સની આવૃત્તિઓ જ બધા એકમ માટે વપરાય છે. હવે આગળ જોઈએ કે સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ વિશે આપણે જાણીએ, કે જે મોબાઈલ ફોનમાં ફક્ત ફોનથી જ સગવડ હોય પણ અન્ય વધારાની સગવડ ના હોય અને તેને બેઝિક મોબાઈલ ફોન કહે છે. હવે બેઝિક મોબાઈલ ફોન કહે કોને કહેવાય, કે જેમાં ફક્ત ફોનની જ સગવડ હોય અને બીજું ગૂગલ કશું જ ઓપન, તમે યુટ્યુબ કશું જ કોઈ પણ ઉપયોગ તમે કરી ન શકો
બરાબર, એને શું કહેવાય, બેઝિક મોબાઈલ કહેવાય. અને જે મોબાઈલ ફોનમાં બેઝિક ફોન ઉપરાંત જો મ્યુઝિક મ્યુઝિક પ્લેયર, વિડીયો પ્લેયર, સારી રમતો, મર્યાદિત વેબ બ્રાઉઝિંગ, વર્ક, થર્ડ પાર્ટી એપ્લિકેશન વગેરે હોય, એને શું કહે છે, ફીચર ફોન કહે છે. અને સ્માર્ટફોનની લાક્ષણિકતાઓ આપણે જે તો એમાં ટચ સ્ક્રીન પદ્ધતિ હોય, સંપૂર્ણ વેબ બ્રાઉઝિંગની ક્ષમતા, ઓફિસના રોજિંદા કાર્યની ઉત્પાદન વધારવા માટેની વિનિયોગની ઉપલબ્ધતા, સમર્થ પ્રોસેસિંગ સિસ્ટમ, એક અથવા તો વધારે એપ્લિકેશન સ્ટોર્સની ઉપલબ્ધતા, બરાબર, જ્યાંથી નિઃશુલ્ક કે કિંમત ચૂકવીને તમે નવા એપ્લિકેશન ડાઉનલોડ કરો છો, ફ્રી અથવા તો પૈસા ચૂકવીને પણ તમે એપ્લિકેશનને ડાઉનલોડ કરો છો, અને ઇનપુટ માટેના વિવિધ પ્રકારના સેન્સર ડિવાઇસ વગેરે હોય છે, બરાબર, સ્માર્ટફોનની અંદર. હવે એન્ડ્રોઈડ સ્માર્ટફોન અને ટેબ્લેટ પીસી માટેની નિઃશુલ્ક એટલે કે ફ્રી અને ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ તો છે, જે ઓપન હેન્ડસેટ એલાયન્સ દ્વારા બનાવવામાં આવી છે. ક્યાં કે સાના કી બનાવવા, જે ઓપન હેન્ડસેટ એપ્લાય અરે એલાયન્સ દ્વારા બનાવવામાં આવેલું છે. અને એન્ડ્રોઈડ સિસ્ટમની મુખ્ય લાક્ષણિકતાઓ કે એક એન્ડ્રોઈડ સિસ્ટમની મુખ્ય લાક્ષણિકતા, પહેલી કે ટચ સ્ક્રીન સ્માર્ટફોન્સ અને ટેબ્લેટ્સ, બીજું છે ફોન સ્થાન માહિતી, ગતિ સેન્સર્સ, તારહીન નેટવર્ક અને વોઇસ અને વિડીયો કોન્ફરન્સિંગ અને ટેક્સ્ટ મેસેજિંગ, ઇન્ટરનેટ એક્સેસ, પોડકાસ્ટ, વેબકાસ્ટ, લાઇવ ટીવી પ્રોગ્રામ ને વિવિધ સવલતો ધરાવતી એપ્સ વગેરે કહી શકાય છે. તો સ્માર્ટફોનની અંદર આટલી સુવિધાઓ હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકની અંદર જે પ્રશ્નોના જવાબ આપેલા છે, જોરું એ પ્રશ્નોના જવાબ છે, જે તમે ઘરે વાંચન કરતા રહેજો. અને આગળની વિડીયોની અંદર પાઠ 6 ઉબુન્ટુ લિનક્સનો પરિચય વિશેની માહિતી મેળવી.